વલસાડમાં કોંગ્રેસનો વ્હાઇટ વોશ. વલસાડ બેઠક પર 1 લાખથી વધુની લીડ સાથે ભાજપના ભરત પટેલ વિજેતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી વલસાડની 5 બેઠકોની મતગણતરી પણ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી, જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. વલસાડ જીતે તેની ગુજરાતમાં સરકાર બંને વધુ એક વખત વલસાડ વિધાનસભા બેઠકે ફરી સાર્થક કરી છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર જંગી લીડ મેળવી ભાજપના 5 સભ્યોએ કેસરિયો લહેરાવ્યો છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ફરી ભાજપનો દબદબો યથાવત રહ્યો. મતગણતરી દરમિયાન તમામ રાઉન્ડમાં ભાજપ તરફી મત પડ્યા. વલસાડ જિલ્લાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જ્યાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર ભાજપના ઉમેદવારોએ પોતાનો દબદબો બનાવી રાખ્યો છે, ત્યારે ધરમપુર ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ 33,327 મતોથી વિજય, વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરત પટેલ 1,37,076 મતોથી વિજેતા. પારડી બેઠકના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ 97,164 મતોથી વિજેતા. કપરાડા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 32,968 મતોથી વિજેતા. ઉમરગામ બેઠકના ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકર 64,786 મતોથી વિજેતા થયા હતા. વલસાડ વિધાનસભા બેઠક પર 1 લાખથી વધુ મતે ધારાસભ્ય ભરતભાઈ પટેલની જીત થઈ. વલસાડ બેઠક ઉપર કોંગ્રેસને વ્હાઇટ વોશ કરી 1 લાખથી વધુની લીડ મેળવી ભાજપના ભરતભાઈ પટેલ વિજેતા બન્યા. વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલ જીત તરફ આગળ વધતા ઉજવણીનો માહોલ. ભાજપના ઉમેદવાર ભરત પટેલ રાઉન્ડ 7ના પૂર્ણતાને આરે 43,112 મતથી આગળ થતા વલસાડમાં ઠેર ઠેર ફટાકડા ફૂટ્યા હતા. ભરત પટેલના સમર્થકોએ ગામડા વિસ્તારોમાં ફટાકડા ફોડી ઉજવણી કરી. તમારા બધી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે આ જે જીત જે મને મળી છે એ મારા મતદાર ભાઈઓ, શહેરના ગ્રામ્યના અને મારા કાર્યકર્તા મિત્રો અને મારી સંગઠન શક્તિ તાલુકાની જિલ્લાની અને મારા ટૂસની નેતાગીરી મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ અને અમારી સંગઠન શક્તિ સીઆર પાટીલ સાહેબનો આ બધાનો વિજયનો શ્રેય અમારા મતદાર કાર્યકર્તા સહિત એમને હું આપું છું. જો મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, આ સાથે મેં આપ સૌની 40-45ની પત્રકાર પરિષદમાં મારા 10 વર્ષનો મેં હિસાબ આપેલો છે. એટલે જે કંઈ કામો કર્યા છે એટલું ગૌરવપૂર્વક કહી શકું છું કે આજ સુધી મારા પણ કોઈ એવું કલંક લાગ્યું નથી, એ મારો પ્લસ પોઈન્ટ છે. બીજો પોઈન્ટ મારા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ઇન્ટરનેશનલ લેવલે જે એની ખ્યાતિ મોટી હોય, લોકો એને બહારના દેશો વખાણતા હોય તો ભારત દેશ તો વખાણ જ છે, પણ ગુજરાતમાં આપણા પનોટા પુત્ર તો આપણો ગૌરવ છે ને ગુજરાતના દરેક મતદાર ભાઈઓએ એ ગૌરવ જાળવ્યું છે, એને જીત મળી છે. મોદી મેજિક ફેક્ટર તો ચાલ્યું છે જ, પણ મોદી સાહેબે ઇમેજ એવી બનાવી છે કે દરેકને યુવા હોય, વડીલ હોય, યુવક હોય, યુવતી હોય કે સિનિયર સિટીઝન, દરેકના દિલમાં આજે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામથી મોદી સાહેબનું વર્કનું લોકોએ નિહાળ્યું છે, જોયું છે અને એની નોંધ લીધી છે અને લોકોએ ખોબલા ભરને વોટ આપ્યા છે. જ્યારે મેં ફોર્મ ભર્યું હતું પાર્ટીએ મને ત્રીજી ટર્મ માટે વિશ્વાસ મૂક્યો હતો, તો સીઆર પાટીલ સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષને મેં ખાતરી આપી હતી કે 2017માં હું 43,000 મતે જીત્યો સાહેબ, હું 80,000 મતથી જીત કરીને હું બતાવીશ અને સાર્થક કર્યું છે, એની ઉપરાંત 1 લાખ ઉપરાંત મતથી જીતીને બતાવ્યું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા.